नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल गुंदरण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ानी यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। आजना लेक्चर नी अंदर अपने धोरण 10 नी अंदर जे पांचमू चैप्टर है कि तत्वनु आवर्ती वर्गीकरण एना विषय अभ्यास करीए छे। हवे छेल्ला लेक्चर नी अंदर एटले के लेक्चर 3 नी अंदर अपने न्यूलैंड है एने केवी रीतना तत्व छे एनु वर्गीकरण कर्युं हतुं एनो ख्याल छे ए आपणे मेळव्यो हतो के भाई न्यूलैंड छे एने तत्व छे एने परमाणीय दळ छे ने चढ़ता क्रमांकने आधारे गोठवाता एने अष्टकनो नियम आप्यो हतो अने एनो अष्टकनो नियम छे ए पण आपणे जोयो हतो के ज्यारे तत्व छे एने परमाणीय दळना चढ़ता क्रमांकने आधारे गोठववामां आवे त्यारे कोई एक तत्वथी आठमा क्रमे आवतुं तत्व समान गुणधर्म धरावतु होय अने एने आधारे आपणे पण जोयतु के एने संगीतना जे सूरो छे एने आधारे तत्व छे ने गोठवानो प्रयास छे कर्यो हतो। तो एना विषे आपणे ख्याल छे ए ત્રીજા લેક્ચરની અંદર મેળવી ગયા। આ ઉપરાંત ત્રીજા લેક્ચરની અંદર સૌથી અગત્યની બાબત કે જે ન્યુલેન્ડ છે એની મર્યાદાઓ છે, એણે જે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો તો એની કેટલીક મર્યાદાઓ હતી, એ મર્યાદાઓ છે એના વિશે પણ આપણે વાત છે કઈ રીતે, અને યાદ રાખજો કે એ મર્યાદાઓ છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે। એટલે ફરી વખત ધ્યાન આપજો કે ન્યુલેન્ડ છે એની મર્યાદાઓ કઈ હતી, તો એને આધારે આપણે જોઈએ કે ન્યુલેન્ડ જે તત્વ છે એને ગોઠવાતા તો એના અષ્ટકના નિયમ પ્રમાણે એ હલકા તત્વને જ ગોઠવી શકો હતો। એટલે કે જે તત્વનું પરમાણીય દળ 40 યુનિફાઈડ કરતાં ઓછું છે આવા તત્વને જ એ અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવી શકો હતો। 40 યુનિફાઈડથી વધારે જે તત્વનું પરમાણીય દળ છે એને ગોઠવી શકો નહોતો। તો આના ઉપરથી આપણે એમ પણ કહી શકીએ કે એ કેલ્શિયમ સુધી જે તે વખતે જે 56 તત્વ શોધાયેલા હતા તેમાંના કેલ્શિયમ સુધી એ તત્વ છે એને અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવી શકો, કેલ્શિયમ પછીના તત્વ છે એને ગોઠવી શકો નહોતો। આ ઉપરાંત એમ પણ કહી શકાય કે એણે એવું અનુમાન એટલે એવી કલ્પના કરી લીધી હતી કે ભાઈ કુદરતની અંદર આ 56 તત્વ છે, હવે કોઈ નવા તત્વ છે શોધાશે નહીં। પરંતુ જ્યારે નવા તત્વ છે શોધાળા તો એ શોધાયેલા જે નવા તત્વ છે એને અષ્ટકના નિયમ પ્રમાણે એ ગોઠવી શકો ન હતો। આ સિવાય આપણે એ પણ જોયું હતું કે જ્યારે એ તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો, તત્વ છે ને ગોઠવાતા અષ્ટકના નિયમ પ્રમાણે, તો એમાં કોબાલ્ટ નિકલ છે ને એક જ જગ્યાએ એક જ સ્થાને ગોઠવવામાં આવ્યો, પરંતુ ખરેખર કોઈ એક સ્થાને એક જ તત્વ છે ને ગોઠવી શકાય, પરંતુ એને એક જ સ્થાને આ બે તત્વ છે ને ગોઠવાને ખરેખર એ જે તત્વ છે એને ક્લોરિન બ્રોમિન અને આયોડિન છે એની નીચે છે ગોઠવવામાં આવ્યા। પરંતુ આપણે જોઈએ તો ક્લોરિન છે બ્રોમિન છે આયોડિન છે તો આ બધા તત્વો છે એ અધાતુમય છે, જ્યારે કોબાલ્ટ અને નિકલ સી ધાતુના ગુણધર્મ ધરાવે છે। આ ઉપરાંત તે વખતે જે આયર્ન છે લોખંડ એ ખરેખર ધાતુ છે, તો એ ખરેખર કોબાલ્ટ અને નિકલ છે એની નજીક છે એ ગોઠવવું જોઈએ, પરંતુ એ વખતે જે તત્વો એણે ગોઠવાતા તેમાં આયર્ન છે લોખંડ છે એ કોબાલ્ટ અને નિકલથી દૂર ગોઠવવામાં આવ્યું। તો આ બધી એની શું હતી મર્યાદાઓ હતી, અને આ બધી મર્યાદાઓને કારણે કારણ કે બધા જ તત્વો છે એને સુવ્યવસ્થિત છે એ ગોઠવી શકો ન હતો, એટલા માટે આ જે ન્યુલેન્ડ છે એનો જે અષ્ટકનો જે નિયમ છે અષ્ટકનો જે ખ્યાલ છે એ કેવો સાબિત થયો, નિષ્ફળ સાબિત થયો। તો હવે આ લેક્ચરની અંદર ત્યાર પછીના અગત્યના એક વૈજ્ઞાનિક વિશે વાત છે કરવાની છે કે જેણે તત્વ છે એની સુવ્યવસ્થિત છે ગોઠવણી છે કરી। તો હવે પછીનો જે આપણો ટોપિક છે એ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત, અથવા તો એમ પણ કહી શકાય કે મેન્ડલિફ છે એનું આવર્ત કોષ્ટક છે એના વિશે આપણે વાત છે કરવાની છે। તો મેન્ડલિફના આવર્ત કોષ્ટકની વાત કરીએ તો યાદ રાખશું આપણે કે ડોબ્રેનર અને ન્યુલેન્ડ છે એ જે નિષ્ફળ સાબિત થયા, તો તે વખતે ઘણા બધા વૈજ્ઞાનિકો છે એ આ તત્વના વર્ગીકરણ પાછળ સંશોધનો છે એ કરતા ગયા, તો એને આધારે જે તે તત્વ છે એના ગુણધર્મ અને એના પરમાણીય દળ છે એના વિશેનો ખ્યાલ છે મળતો ગયો। પરંતુ આપણે એવું કહી શકીએ કે ખરેખર તત્વ છે
એના વર્ગીકરણનો શ્રેય જો કોઈ વૈજ્ઞાનિકને જતો હોય તો એ વૈજ્ઞાનિક છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. એટલે કે મેન્ડેલિફ નામનો એક વૈજ્ઞાનિક છે, એણે તત્વ છે એની સુવ્યવસ્થિત છે ગોઠવણી કરી હતી. તો હવે આપણે મેન્ડેલિફ છે એના આવર્ત કોષ્ટકની વાત છે કરવાના છીએ. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બરાબર, તો યાદ રાખશું કે મેન્ડેલિફ છે એનું પૂરું નામ શું થશે, તો કે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. યાદ રાખજો, ખરેખર તત્વ છે એના વર્ગીકરણનો શ્રેય કોને ફાળે જાય છે, તો કે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફના ફાળે જાય છે. હવે જ્યારે મેન્ડેલિફ છે એણે તત્વ છેનું વર્ગીકરણ કર્યું તો તે સમયે 63 તત્વ છે શોધાયેલા હતા. ખાસ યાદ રાખજો કે તે વખતે 63 તત્વ શોધાયા હતા બરાબર. જ્યારે મેન્ડેલિફ છે એણે તત્વનું વર્ગીકરણ કરવાનો પ્રારંભ કર્યો ત્યારે કેટલા તત્વોની શોધ થઈ હતી, 63 તત્વોની. જ્યારે આપણે ખબર છે કે ન્યુલેન્ડે જે તત્વ છે એનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે 56 તત્વ શોધાયેલા હતા. તે પછી મેન્ડેલિફ આવ્યો અને મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો, પ્રારંભ કર્યો, તો તે વખતે કેટલા તત્વ શોધાયેલા હતા, 63 તત્વ છે શોધાયેલા હતા. હવે મેન્ડેલિફે શું કર્યું, તો કે મેન્ડેલિફે સૌપ્રથમ આ તમામે તત્વ છે એ તમામે તત્વ છે એના ગુણધર્મનો અભ્યાસ કર્યો, એના પરમાણીય દળ છે એના વિશે પણ એણે અભ્યાસ છે કર્યો હતો. આ ઉપરાંત તે સમયે જે 63 તત્વ છે શોધાયેલા હતા તેમાંના બે તત્વ એટલે કે એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન કે જે વધારે સક્રિય છે, એટલે કે એ ઝડપથી કોઈ પણ તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયા છે કરી શકે. એટલે ઓક્સિજનના સંયોજનો અને હાઇડ્રોજનથી બનતા સંયોજનો છે એના વિશે પણ એણે ઊંડાણપૂર્વક અભ્યાસ છે કર્યો હતો. આ ઉપરાંત એનાથી બનતા જે સૂત્રો છે એને પણ એક અગત્યનો ભાગ છે ભજવો, અને એના વિશે પણ એણે ઊંડો અભ્યાસ છે કર્યો. અને આપણને ખબર છે કે કોઈ પણ તત્વ છે એ ઓક્સિજન સાથે સંયોજાય તો એના શું બનાવે, તો કે ઓક્સાઇડ બનાવે. એના વિશે આપણે વાત છે આગળ કરી ગયા કે કોઈ પણ તત્વ હોય પછી ધાતુ હોય કે અધાતુ હોય એ જો ઓક્સિજનના સંપર્કમાં આવે તો એના શું બને, ઓક્સાઇડ બને. એમ હાઇડ્રોજન તત્વ છે એ પણ વધારે સક્રિય છે, તો હાઇડ્રોજન તત્વ છે એ કોઈ પણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે તો એના હાઇડ્રાઇડ બનાવશે. તો મેન્ડેલિફે જે તે તત્વના ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ છે એના વિશે પણ બહોળા પ્રમાણની અંદર અભ્યાસ છે કર્યો હતો. આ ઉપરાંત એના ગુણધર્મો પછી ભૌતિક ગુણધર્મો હોય કે રાસાયણિક ગુણધર્મો હોય એના વિશે પણ ઊંડો અભ્યાસ છે કર્યો. અને ત્યાર પછી મેન્ડેલિફે તત્વ છે એના વર્ગીકરણ કરવાનો, એ તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો. તો એણે તત્વ કેવી રીતના ગોઠવા, તો ખાસ આપણે યાદ રાખશું કે સૌપ્રથમ મેન્ડેલિફે શું કર્યું, તો કે મેન્ડેલિફે 63 કાર્ડ લીધા. કેટલા કાર્ડ લીધા, 63. શા માટે, તો કે તે સમયે કેટલા તત્વ શોધાયેલા હતા, તો કે 63 તત્વ શોધાયેલા હતા. એટલે સૌપ્રથમ એણે કેટલા કાર્ડ લીધા, તો કે 63 કાર્ડ લીધા. અને આ પ્રત્યેક કાર્ડની અંદર એક એક તત્વના ગુણધર્મો છે એને લખી નાખ્યા બરાબર. સાંભળજો, એણે શું કર્યું કે સૌપ્રથમ પહેલા 63 કાર્ડ લીધા અને આ પ્રત્યેક કાર્ડની અંદર એક એક તત્વના ગુણધર્મ છે નોંધી લીધા, લખી લીધા. અને ત્યાર પછી કારણ કે લખાયેલા હતા એટલે ત્યાર પછી એણે જોયું કે ભાઈ આ બધા જ જે તત્વ છે
એમાંના સમાન ગુણધર્મ ધરાવતા તત્વો ક્યાં ક્યાં છે? તો એને એક બાજુ એકઠા કર્યા અને એકઠા કરી અને એક ટાંચણીની મદદથી એ બધા જ તત્વ છે એને એક દિવાલ ઉપર ચોંટાડી દીધા. તો એણે જોયું કે આ બધા જ તત્વ છે એને દિવાલ ઉપર લગાવી દીધા, તો એ બધા જ તત્વ છે એ આવર્ત કોષ્ટકની અંદર સુવ્યવસ્થિત રીતના વર્ગીકરણ છે પામી ચૂક્યા છે. આ ઉપરાંત એ બધા જ તત્વ છે એ પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવાઈ ગયા. એનો મતલબ એવો થયો કે પરમાણીય દળ છે એનો ચડતો ક્રમ એટલે શું? તો કે સૌપ્રથમ પહેલાં ઓછું પરમાણીય દળ, એનાથી વધારે પરમાણીય દળ, એનાથી વધારે, એવી રીતના તત્વ છે સુવ્યવસ્થિત રીતના ગોઠવાઈ ગયા. આ ઉપરાંત એણે એ પણ જોયું કે આ જે બધા તત્વો છે આ બધા જ તત્વ છે એના સમાન ગુણધર્મ ધરાવતા જે તત્વો છે એ અમુક અંતરાલ પછી ફરી પાછા શરૂ છે થાય. તો એના ઉપરથી એણે પોતાનો એક આવર્તનીય નિયમ આપ્યો. બરાબર સાંભળજો, શું આપ્યો? આવર્તનીય નિયમ, કે જેને મેન્ડેલિફનો આવર્તનીય નિયમ તરીકે ઓળખવામાં આવે. તો હવે આપણે શું લખવાનું છે? તો કે મેન્ડેલિફનો આવર્તનીય નિયમ. મેન્ડેલિફ નો આવર્તનીય નિયમ શું આપ્યો મેન્ડેલિફે? તો ખાસ યાદ રાખશું કે મેન્ડેલિફનો આવર્તનીય નિયમ એવો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે. બરાબર સાંભળજો, કે એને શું નિયમ આપ્યો? કે તત્વના ગુણધર્મ તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય મતલબ એવો કે તત્વના ગુણધર્મ છે એનો આધાર કેના ઉપર? તો કે એના પરમાણીય દળ ઉપર જોવા મળે છે. તો આ જે વિધાન છે, આ જે નિયમ છે, એ કોણે આપ્યો? તો કે મેન્ડેલિફે. શા માટે? તો કે મેન્ડેલિફે જે તત્વ છે એ ગોઠવાતા એ કેના આધારે ગોઠવાતા? તો કે પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવ્યા હતા. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે મેન્ડેલિફનો જે આવર્ત નિયમ છે એ શું કહે છે? તો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણીય દળના આવર્તનીય વિધેય છે. આ ઉપરાંત બીજી એક વાત કે મેન્ડેલિફે જે તત્વ છે એ ગોઠવાતા, તો એણે જે પોતાનું આવર્ત કોષ્ટક છે બનાવ્યું હતું, તો એની અંદર એક ઊભી હરોળ અને આડી હરોળ આ બંને હરોળ હોય. તમે પણ કદાચ આધુનિક આવર્ત કોષ્ટક છે જોયું હશે, અથવા તો મેન્ડેલિફ છે એનું આવર્ત કોષ્ટક છે પણ જોયું હશે. તો એમાં એક ઊભી હરોળ હોય અને એક આડી હરોળ હોય. તો યાદ રાખજો કે જે આડી હરોળ હોય એને આવર્ત તરીકે ઓળખવામાં આવે. આડી હરોળ હોય એને કેના તરીકે ઓળખવામાં આવે? આવર્ત. અને જે ઊભી હરોળ હોય હરોળ મતલબ કે લાઈન એને સમૂહ તરીકે ઓળખવામાં આવે. બરાબર, આડી હરોળ હોય એને આવર્ત આવી રીતના હોય તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો હતો. ફોર એક્ઝામ્પલ, તો આ જે આડી હરોળ છે આ એને આવર્ત, અને આ જે ઊભી હરોળ છે એને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતના મેન્ડેલિફ છે એને બધા જ તત્વ છે એને ગોઠવી ગયા. અને યાદ રાખશું આપણે કે મેન્ડેલિફે જે તત્વ છે ગોઠવાતા
એ સુવ્યવસ્થિત તત્વ છે ગોઠવી શકવાનું. એટલા માટે જ આપણે શરૂઆતની અંદર જ વાત કરી કે ખરેખર તત્વ છે એના વર્ગીકરણનો શ્રેય કોને ફાળે જાય છે, તો કે આપણે જોયું કે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફના ફાળે જાય છે. શા માટે, તો કે ખરેખર આ જે બધા જ તત્વ છે એને જો સુવ્યવસ્થિત જો કોઈ વૈજ્ઞાનિક ગોઠવી શકો હોય તો એ કોણ ગોઠવી શકો હતો, તો કે આ મેન્ડેલિફ. કારણ કે એની પહેલાંના જે વૈજ્ઞાનિકો છે એણે પણ, ઘણા બધા વૈજ્ઞાનિકો છે એણે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ છે કર્યો હતો, પરંતુ એ નિષ્ફળ સાબિત થયા હતા. કારણ કે તે સમયના જાણીતા જે તત્વો હતા એ બધા જ તત્વ છે એને સુવ્યવસ્થિત રીતના ગોઠવી શકા ન હતા. પરંતુ મેન્ડેલિફે જે તત્વ છે એનું વર્ગીકરણ કર્યું તો એ બધા જ તત્વો, કે તે સમયના જે 63 તત્વો જાણીતા હતા, તે 63 તત્વ છે એને સુવ્યવસ્થિત છે એ અર્થ કોષ્ટકની અંદર સ્થાન છે આપી શકો. ને એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે ખરેખર વર્ગીકરણનો શ્રેય છે એ મેન્ડેલિફના ફાળે છે જાય છે. તો આવી રીતના એણે તત્વ છે એને વર્ગીકરણ કરવાનો પ્રયાસ છે કર્યો હતો. હવે આપણે ત્યાર પછીનો ટોપિક છે ભણવાનો છે, એ શું ભણવાનું છે, તો કે મેન્ડેલિફ છે એની કેટલીક ઉપલબ્ધિઓ ભણવાની છે. બરાબર, તો હવે પછીનો મુદ્દો છે આપણો, મેન્ડેલિફની ઉપલબ્ધિઓ. હવે શું કરશું, તો કે હવે આની અંદર એક વસ્તુ એ છે કે મેન્ડેલિફે જ્યારે તત્વ છે એ ગોઠવા તો એમાં કેટલીક વિસંગતતાઓ છે ઊભી થઈ હતી. કારણ કે એને પણ કેટલીક મુશ્કેલીઓ છે એનો સામનો છે કરવો પડ્યો હતો. એમાંની એક વિસંગતતા એક એ છે કે જ્યારે એણે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો તો એને ખરેખર તત્વ કેવી રીતના ગોઠવ્યા હતા, કારણ કે એનો જે પોતાનો આવર્તનીય નિયમ આપ્યો છે કે તત્વના ગુણધર્મો તેના પરમાણીય દળના આવર્તને વિધેય છે, મતલબ કે એને પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે તત્વ છે ગોઠવવામાં આવ્યા. પરંતુ એમાંના કેટલાક તત્વો છે એ પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવી શકો નહીં. કારણ કે એક જ સમૂહની અંદર આવતા જે તત્વ છે એના ગુણધર્મો છે કેવા હોવા જોઈએ, તો કે સમાન હોવા જોઈએ. તો એવા કેટલાક વિસંગતતાઓ છે એની પણ આપણે ચર્ચા છે કરશું. તો એણે જ્યારે તત્વ છે એને ગોઠવવાનો પ્રયાસ કર્યો તો એમાંના કેટલાક તત્વ છે એમાં એવું થયું કે વધારે પરમાણીય દળ ધરાવતું તત્વ છે એને પહેલાં ગોઠવવું પડ્યું, અને ઓછા પરમાણીય દળ ધરાવતું તત્વ છે ને એના પછી છે ગોઠવવામાં આવ્યું. તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો તમે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એમાં જરાક નજર કરશો તો એની અંદર તમને કોબાલ્ટ અને નિકલ આ બે તત્વ છે એ તમે જોવો તો તમને ખ્યાલ છે એ પડશે. ક્યાં બે તત્વ, તો કે કોબાલ્ટ કે જેનો અણુસૂત્ર CO અને એક નિકલ એનું અણુસૂત્ર છે NI. હવે એ બંનેના પરમાણીય દળની વાત કરીએ તો કોબાલ્ટ છે એનું પરમાણીય દળ છે 58.9 યુનિફાઇડ, અને નિકલ છે એનું પરમાણીય દળ છે 58.7 યુનિફાઇડ. જો દેખાતું હશે તમને, તો હવે જો ખરેખર આ બે તત્વ છે એના પરમાણીય દળની વાત કરીએ તો કોબાલ્ટ છે એનું 58.9 અને નિકલ છે એનું 58.7. તો ખરેખર આ બંને તત્વની અંદર નિકલ છે એનું પરમાણીય દળ ઓછું છે, આંશિક થોડું ઓછું છે, 0.9 છે અને 0.7 છે. તો આપણે સમજી શકીએ કે નિકલ છે એનું પરમાણીય દળ છે એ કોબાલ્ટ કરતાં કેવું છે, ઓછું છે. તો ખરેખર એણે જે તત્વ છે એ ગોઠવા છે પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે. તો ખરેખર જ્યારે ગોઠવતા ગોઠવતા નિકલની વાત આવે તો કોબાલ્ટ કરતાં નિકલ છે એનું સ્થાન આગળ હશે કે નહીં, કારણ કે પહેલાં 58.7 આવશે પછી 58.9 આવશે. તો એણે જે તત્વ છે એ ગોઠવા છે તો એમાં નિકલ છે
એ પહેલાં ગોઠવવું પડે અને ત્યાર પછી કોબાલ્ટ છે એ ગોઠવવું પડે, પરંતુ એવું નથી. તમે આવર્ત કોષ્ટકની અંદર જોશો તો પહેલાં સ્થાન કોને આપવામાં આવ્યું? તો કે કોબાલ્ટને આપવામાં આવ્યું. અને ત્યાર પછી સ્થાન કોને આપવામાં આવ્યું? તો કે નિકલને આપવામાં આવ્યું. એનો મતલબ એવો થયો કે નિકલ પહેલાં કોબાલ્ટ છે એને ગોઠવવામાં આવ્યું. શા માટે? તો કે એક જ સમૂહના જે તત્વ છે એના ગુણધર્મ કેવા રહે? સમાન રહે. એટલા માટે અહીંયા બે તત્વ છે એને અદલા બદલી છે એ કરવામાં આવી. આવું જ એક બીજું પણ છે, તમે ટેક્સ્ટ બુકની અંદર જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એને તમે જોશો તો કે ટેલ્યુરિયમ અને આયોડિન ક્યાં બે તત્વ? ટેલ્યુરિયમ કે જેનો અણુસૂત્ર શું થશે, સંજ્ઞા શું થશે? ટીઈ. અને આયોડિન એની સંજ્ઞા શું થશે? આય. આ બંનેમાં પણ એવું છે કે આ બંને તત્વ છે એ પણ પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવી શકાય નહીં. આ બંને તત્વ છે એના સ્થાનમાં પણ શું કરવામાં આવ્યો? ફેરફાર છે કરવામાં આવ્યો. આ ફેરફાર સી માત્ર ને માત્ર શા માટે કરવામાં આવ્યો? તો કે એક જ સમૂહના ગુણ તત્વ છે એના ગુણધર્મ છે એને સમાન રાખવા માટે, સરખા રાખવા માટે એના સ્થાનની અંદર ફેરફાર કરવામાં આવ્યો. તો ટેલ્યુરિયમ છે એનું પરમાણીય દળ કેટલું છે? તો કે એનું પરમાણીય દળ 127.6 છે. બરાબર સાંભળજો, 127.6 યુનિફાઈડ છે. જ્યારે આયોડિન છે એનું પરમાણીય દળ છે 126.9 છે. બરાબર. તો જો અહીંયા તમે જોઈ શકો કે ક્યાં તત્વનું પરમાણુ દળ ઓછું છે અને ક્યાં તત્વનું વધારે છે. તો આપણે જોઈ શકીએ કે ભાઈ આયોડિન છે એનું પરમાણુ દળ ઓછું છે, ટેલ્યુરિયમ છે એનું પરમાણુ દળ વધારે છે. તો ખરેખર પરમાણુ દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવીએ તો મતલબ ક્યું તત્વ છે એ પ્રથમ મૂકવામાં આવશે? તો કે જેનું પરમાણુ દળ ઓછું છે એને આપણે પહેલાં મૂકવું પડે અને જેનું પરમાણુ દળ વધારે છે એના પછી મૂકવું પડે. પરંતુ એવું નથી, મેન્ડેલિફે જે તત્વ છે ગોઠવા તો એની અંદર ટેલ્યુરિયમ છે એને આયોડિન કરતાં આગળ છે ગોઠવવામાં આવ્યું છે. બાકીના જે બધા મોટા ભાગના તત્વો છે એ પરમાણીય દળના ચડતા ક્રમાંકને આધારે ગોઠવી શકો, પરંતુ આવી કેટલીક વિસંગતતાઓ હતી કે એના ગુણધર્મ છે એ સમાન રાખવા માટે કેટલાક તત્વો છે એના સ્થાનમાં એને શું કરવામાં આવ્યો? ફેરફાર છે કરવામાં આવ્યો છે. આ સિવાય એક બીજી વાત એ કરીએ કે જ્યારે મેન્ડેલિફે આ બધા જ તત્વો છે એને આવર્ત કોષ્ટકની અંદર સ્થાન આપવામાં આવ્યું, એટલે કે આવર્ત કોષ્ટકની અંદર ગોઠવવામાં આવ્યા, ત્યારે એ આવર્ત કોષ્ટકની અંદર કેટલાક ખાનાઓ છે, કેટલાક સ્થાન છે એ ખાલી રાખવામાં આવ્યા. તો ખરેખર એની નિષ્ફળતા નથી, પરંતુ એને અવગણતા એણે એવી આગાહી કરી કે ભવિષ્યની અંદર કે આ જે સ્થાનો ખાલી છે તો ત્યાં ભવિષ્યની અંદર આવા ગુણધર્મ ધરાવતા તત્વ શોધાશે. એવી એણે શું કરી? આગાહી કરી. અને એની કેટલીક આગાહીઓ છે એ સાચી પણ છે પડી હતી. તો કહેવાનો મતલબ મારો એવો છે કે મેન્ડેલિફે જ્યારે તત્વ છે એને ગોઠવા ત્યારે કેટલાક ખાનાઓ છે એ ખાલી રહ્યા, કેટલાક સ્થાનો છે એ ખાલી રહ્યા, પરંતુ એની નબળાઈની, નિષ્ફળતાની, પરંતુ એણે એવી આગાહી કરી કે ભવિષ્યની અંદર આ સ્થાન ઉપર તત્વ છે મૂકવામાં આવશે, ભવિષ્યની અંદર આવા ગુણધર્મ એનાથી ઉપરનો જે આવર્ત છે એની અંદર જે તત્વ છે એના જેવા જ ગુણધર્મ ધરાવતું ભવિષ્યની અંદર તત્વ છે શોધાશે અને એ તત્વ છે એને આ સ્થાન ઉપર મૂકવામાં આવશે. અને ભવિષ્યની અંદર જે તત્વ શોધાશે તો એનું નામકરણ એને કેવી રીતના કર્યું? તો યાદ રાખજો કે એ જ સમૂહની અંદર જે ઉપલું તત્વ છે એ ઉપલા તત્વની આગળ એક સંસ્કૃત પ્રત્યય એકા મૂકી અને એનું નામકરણ છે કરવામાં આવ્યું. તો એની પણ થોડીક આપણે વાત છે કરશું. તો યાદ રાખશું કે ત્યાર પછી ભવિષ્યની અંદર જે તત્વ શોધાણા છે એમાંના સ્કેન્ડિયમ હોય, ગેલિયમ હોય, જર્મેનિયમ હોય, તો એ તત્વ છે
એની આગાહી છે એ મેન્ડેલિફે પહેલાંથી જ કરી દીધી કે ભવિષ્યની અંદર એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન આવા તત્વ છે શોધાશે. અને ત્યાર પછી એકા બોરોન એટલે શું? તો કે સ્કેન્ડિયમ. એકા એલ્યુમિનિયમ એટલે શું? તો કે ગેલિયમ. અને એકા સિલિકોન એટલે શું? તો કે જર્મેનિયમ. તો ભવિષ્યની અંદર આવા તત્વ છે શોધાણા. અને આ નવા શોધાયેલા જે તત્વ છે એને મેન્ડેલિફના જે ખાલી સ્થાનો હતા એની અંદર સ્થાન છે આપવામાં આવ્યું હતું. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે મેન્ડેલિફે સુવ્યવસ્થિત વર્ગીકરણ છે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બીજી એક વાત કે જે નવા તત્વ જે શોધાયા હતા એણે એકા પ્રત્યય, સંસ્કૃત શબ્દ છે, એકા પ્રત્યય લગાડી અને એનું નામકરણ છે કરવામાં આવ્યું હતું. તો એકા બોરોન છે એણે એક તત્વ એવું કીધું હતું, એકા બોરોન, કે જે ભવિષ્યની અંદર કયું તત્વ શોધાણું? સ્કેન્ડિયમ. ત્યાર પછી એકા એલ્યુમિનિયમ, તો ભવિષ્યની અંદર એ સ્થાને કયું તત્વ આવ્યું? તો ગેલિયમ. ત્યાર પછી એકા સિલિકોન, તો ભવિષ્યની અંદર એ સ્થાને કયું તત્વ આવ્યું? તો કે જર્મેનિયમ. એની સંજ્ઞાઓ શું થશે? એસસી, જીએ અને જીઈ, બરાબર. તો આ તત્વ છે એ શોધાણા હતા અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર કોઈપણ જાતના ફેરફાર કર્યા વગર આ જે તત્વ છે એને શું આપવામાં આવ્યું? સ્થાન છે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એણે ગેલિયમ છે એના વિશે પણ માહિતી છે આપી હતી કે ભવિષ્યની અંદર જે એકા એલ્યુમિનિયમ તત્વ છે શોધાશે એનું પરમાણીય દળ છે આશરે 68 યુનિફાઈડ જેટલું હશે. અને ભવિષ્યની અંદર ત્યાર પછી જે તત્વ શોધાણું ગેલિયમ, એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ, તો એનું પરમાણીય દળ લગભગ એટલું જ હતું. મેન્ડેલિફે કેટલું કીધું હતું? 68 યુનિફાઈડ. પણ જ્યારે શોધાણું ત્યારે એનું પરમાણુ દળ 69.7 હતું. તેનો મતલબ એવો છે કે એણે જે આગાહી કરી હતી એ સાચી હતી, બરાબર. આ ઉપરાંત એણે એવું પણ કીધું હતું કે આ જે એકા એલ્યુમિનિયમ એટલે તત્વ જે શોધાશે એ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી શકશે. આ ઉપરાંત એ ક્લોરાઇડ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરી શકશે. તો ભવિષ્યની અંદર જે ગેલિયમ તત્વ છે શોધાણું તો એ ઓક્સિજન સાથે પણ રાસાયણિક પ્રક્રિયા આપતું હતું અને ક્લોરિન સાથે પણ રાસાયણિક પ્રક્રિયા છે આપતું હતું. તો કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતના મેન્ડેલિફ છે એણે તત્વ છે એનું વર્ગીકરણ છે કર્યું હતું. આ ઉપરાંત હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે એના ફાયદાઓ વિશે પણ અભ્યાસ કરવાનો છે અને એની કેટલીક ખામીઓ છે એના વિશે પણ વાત છે કરવાના છે. તો આ લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.